શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે. જો લોકો સુખ સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને સફળતા મળે છે. શાલિગ્રામ પૂજનથી આર્થિક લાભ થાય છે, સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે, સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે. જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનો સદાવાસ રહે છે. શાલિગ્રામની પૂજા કરવાના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમો નીચે પ્રમાણે છે. શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. શાલિગ્રામના 33 પ્રકાર છે, જેમાંથી 24 ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે. તો મિત્રો, શાલિગ્રામના ફાયદાઓ જાણ્યા પહેલા કૃપા કરીને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. શાલિગ્રામ શિલા રાખવાના આ મુજબ ફાયદાઓ છે. 1. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે. જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી દૂર રહે છે. આવા લોકોને ક્યારે પૈસાની કમી નથી હોતી. તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે. 2. જે ઘરમાં દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. જો કોઈ ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો ત્યાં તરત જ શાલિગ્રામની યોગ્ય પૂજા કરી સ્થાપિત કરવી જોઈએ. શાલિગ્રામમાં વાસ્તુ દોષ દૂર કરવાની શક્તિ છે. 3. વિવાહિત જીવનમાં સુખ, જો પતિ પત્ની વચ્ચે તકરાર વધી ગઈ હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ. શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો. તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આપોઆપ આવવા લાગશે. 4. તીર્થસ્થળની યાત્રા કરવાથી જેટલું પુણ્ય મળે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાંના તમામ તીર્થસ્થાનોથી પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે. તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થસ્થાનો પર પવિત્ર સ્નાન જેવા જ પરિણામો આપે છે. એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 5. શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે. શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતીક છે. તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. 6. કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ. આવા સમયમાં રોગ, પ્રવાસ કે માસિક ધર્મ વગેરે સામેલ છે. 7. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ. ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે જે યોગ્ય નથી. 8. પૂજા પહેલા શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. 9. શાલિગ્રામ પર ચંદન લગાવીને તેને ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ. ચંદન પણ અસલી હોવું જોઈએ. ચંદનની એક લાકડીને શિલા પર ઘસો અને ત્યારબાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો. 10. ઘરના મંદિરમાં જો શાલિગ્રામ રાખો તો ઘરને પણ મંદિર જેવું પવિત્ર રાખવું. ઘરમાં રહેતા લોકોએ પણ મનથી પવિત્ર રહેવું જરૂરી છે. ઘરમાં વડીલો માટે આદર સત્કાર રાખવા અને ઘરના સભ્યો માટે મનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં. મન પવિત્ર રાખી અને સૌને પ્રેમ કરવો. 11. શાલિગ્રામની પૂજાનો એક નિયમ બનાવવો. ચંદન લગાડવું,
ફૂલ ચઢાવવા, દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખવો. પૂજાનો જે નિયમ બનાવો તેમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું. 12. શાલિગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાનમાં લેવું નહીં કે દાનમાં આપી દેવું નહીં. તમે તમારી કમાણીથી જ તેને ખરીદો તે જ યોગ્ય છે. 13. શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે. શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે. જે રીતે બ્રહ્માંડ આકાશગંગા સતત વધે છે તેવી રીતે શાલિગ્રામ પણ વધે છે. 14. શાલિગ્રામની નિયમપૂર્વક પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે. જો પૂજા કરી ન શકાય તો શાલિગ્રામને નદીમાં પ્રવાહિત કરી દો. 15. આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાં ધનની કમી, પરેશાનીઓ અને રોગો દૂર થઈ જાય છે. આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા અહીં રહે છે. શાલિગ્રામ જો ઘરમાં હોય તો તે માટે સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જેમાં 1. શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે. જે વ્યક્તિ અધ્યાત્મ તરફ જવા ઈચ્છે છે, ધ્યાન કરવું હોય તો તેણે શાલિગ્રામની પૂજા જરૂર કરવી. 2. ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઇચ્છતા હોય તો નિયમપૂર્વક શાલિગ્રામ પૂજા કરવી, તેનાથી કાર્ય સફળતા મળે છે. 3. શાલિગ્રામ પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. 4. પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. 5. શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવો જોઈએ. તે કોઈપણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જશે. 6. શાલિગ્રામને સાત્વિકનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ. 7. જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 8. ઘરમાં એક જ શાલિગ્રામ રાખો. જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેને ક્ષમા માગતી વખતે નદીમાં વહાવી દેવો જોઈએ. 9. શાલિગ્રામમાં અક્ષત એટલે કે ચોખા ક્યારેય ન ચઢાવવા જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. જો તમે ચોખા ચઢાવવા માંગતા હોવ તો તમે તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો. 10. શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરવું જોઈએ. 11. શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 12. જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ન કરી શકતા હોવ તો ક્ષમા માગીને તેને નદીમાં તરતા મૂકો. 13. તુલસી વગર શાલિગ્રામની પૂજા ન કરવી જોઈએ. 14. શાલિગ્રામને નિયમિત રીતે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. 15. જે લોકો શાલિગ્રામની પૂજા કરે છે તેમણે માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. તો આ હતા શાલિગ્રામને ઘરમાં રાખવાના ફાયદા અને તેને ઘરમાં રાખતા સમયે ધ્યાનમાં લેવાના કેટલાક નિયમોની માહિતી. તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.